નમસ્કાર સર્વે વિદ્યાર્થી ભાઈ અને બહેનો, શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વીડીસા કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ, હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ બીએસએમ 5 પેપર નંબર કોર 305 આપણા અભ્યાસક્રમમાં છે નંદ 32, જેના લેખક છે સામળ, અને આ પુસ્તકનું સંપાદન કર્યું છે કીર્તિદા સાય. ફરી એકવાર મિત્રો જોઈ લેજો કે બીએસએમ 5 સબ્જેક્ટ ગુજરાતી, પેપર નંબર કોર 305, નંદ 32, જે સામળે લખી છે અને એના સંપાદક છે કીર્તિદા સાય. એમાં આપણે આજે પ્રશ્ન લેવાનો છે વાર્તાના સ્વરૂપો અને વિશેષતાઓ. એટલે મેં અહીં ઉપર ટાઇટલમાં મૂકી દીધું છે કે આજનો પ્રશ્ન છે કે કોઈ પણ પદ્ય વાર્તા ભણતા પહેલાં થોડાક એના સ્વરૂપ લક્ષણો કે એની વિશેષતાઓનો વિગતે ખ્યાલ આપણે હોવો જોઈએ, તો પદ્ય વાર્તા ભણવાની મજા આવે. એટલે વાર્તાના સ્વરૂપ લક્ષણો અને વિશેષતાઓ પ્રસ્તુત કરતા પ્રોફેસર નરેન્દ્ર પટેલ. અભ્યાસક્રમ ફરી આપણે જોઈ લઈએ બહુ ઝડપથી. પેપર નંબર કોર ઇલેક્ટિવ 305A, આમાં બે કૃતિ છે, પણ આપણે નંદ 32 નક્કી કરવાની છે. એટલે આ સત્ર દરમિયાન તમારે નંદ 32 ભણવાની છે, જેના લેખક છે સામળ, સંપાદન કીર્તિતાબેન શાહ. એકમ 1, સર્જકનું જીવન અને સમય, સમગ્ર સાહિત્ય સર્જન. એકમ 2, કૃતિનો સ્વરૂપલક્ષી અભ્યાસ. એકમ 3, કૃતિનો વસ્તુલક્ષી અભ્યાસ. એકમ 4, વિચાર વિસ્તાર. અને ઉપરના ચારે એકમમાંથી 14 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે. આ યુનિવર્સિટીએ નક્કી કરેલો અભ્યાસક્રમ છે. કોરોના-19ને કારણે જો કોઈ શિડ્યુલમાં ફેરફાર થાય, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થાય, તો આમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. એ રીતે માનસિક તૈયારીથી જ આપણે ચાલવાનું છે. સામળ, જે આપણે કૃતિ ભણવાની છે, એના લેખક છે, એને મેં ફોટોકોપી મૂકી છે આપણી આગળ, સામળ કવિની. સામળ ભટ્ટ કૃત નંદ 32, એમની જે ઓરિજિનલ કૃતિ છે એનો ફોટોગ્રાફ છે. અને માનનીય શ્રી કીર્તિદાસ શાહે જે સંપાદન કર્યું છે, એ જે આપણા કોર્સમાં અભ્યાસક્રમમાં જે ટેક્સ્ટ છે, એ નંદ 32ની ફોટોકોપી મેં મૂકી છે. વાર્તાના સ્વરૂપ લક્ષણો અને વિશેષતાઓ. મિત્રો, પ્રશ્ન ખૂબ લાંબો છે, બે વિડીયો થશે, એટલે આપણે 25-25 મિનિટના કે 30-30 મિનિટના બે વિડીયોમાં આ પ્રશ્નને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. 14 મુદ્દાનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં પહેલું, વાર્તાની લોકપ્રિયતા. બીજું, વાર્તા સ્વરૂપના ઉદ્ભવ પરિબળો. ત્રીજું, પદ્ય વાર્તા સંજ્ઞા. ચોથું, વાર્તા વિશેષો, વસ્તુ, એની મૌલિકતા અને પ્રકારો. પાંચમું, સંસ્કૃત પ્રાકૃત કથા સાહિત્યનો પ્રભાવ. છઠ્ઠું, સમકાલીન રંગો. સાતમું, વાર્તાની પાત્ર સૃષ્ટિ. આઠમું, વાર્તામાં રસ. નવમું, વાર્તામાં વર્ણન. દસમું, વાર્તામાં સમસ્યાઓ. અગિયારમું, વાર્તામાં સુભાષિતો. બાર, વાર્તામાં સંસાર નિરૂપણ. તેર, કથામાં કથા ઉપકથા. 14, મધ્યકાલીન કથા સાહિત્ય સંદર્ભે. આટલા મુદ્દાઓનો અભ્યાસ આપણે કરવાનો છે, તો જ આપણે વાર્તાના સ્વરૂપ લક્ષણો અને વિશેષતાઓનો ખ્યાલ મેળવી અને જે આપણા કોર્સમાં કૃતિ છે એનો પૂરો આનંદ મેળવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક મુદ્દો લેતા જઈએ છે, જે તમારા સ્ક્રીન ઉપર આવશે, અને એ પ્રમાણે હું ચર્ચા કરતો જઈશ. પહેલું છે વાર્તાની લોકપ્રિયતા. આપણે જાણીએ છીએ કે વાર્તા એ માનવ માત્રનો પ્રિય સાહિત્ય પ્રકાર છે. તે માનવીના સર્જન જેટલો સનાતન છે.
अनेक रसिक वार्ताओ देश विदेश में समय समय लखाय छे। ए रीते वार्तानु साहित्य अखूट छे। मध्यकाल में मनोरंजन माटे आजनी जेम चलचित्रों नाटकों नहीं पण कठपुतलीना नाच अपने जाणीए छे के गामडाओमां आजे पण आ कठपुतलीना नाचवाळा आवे छे। चामखेड़ाना खेल बजाणियाना दोरा नाच सिवाय बीजी सामग्री न हती। ते समय वार्ता श्रवण लोकोनुं मनोरंजन साथे जीवननो थाक खंखेरी हळवा थवानुं एक महत्वनुं साधन बन्युं हतुं। 14મા શતકથી સામળ સુધીના કાળમાં સંખ્યાબંધ વાર્તાઓ રચાઈ છે એની લોકપ્રિયતાનું નિદર્શન છે। મધ્યકાળમાં તો વાર્તાઓ છે જ, પણ અત્યારે અર્વાચીન કાળમાં પણ વાર્તાઓ સૌથી વધારે લોકપ્રિય છે। મધ્યકાળમાં પદ્ય વાર્તા ઉપરાંત પદ, ધવલ, ફાગુ, સજાય, પવાડા, ચચ્ચરી, આખ્યાન, રાસ વગેરે સાહિત્ય સ્વરૂપો પણ સર્જાયા છે। પદ્ય વાર્તામાં લોકકથા, જાતક કથા, પંચતંત્ર, બૃહદ કથા પર આધારિત કથાઓ પ્રયોજાય છે, એટલે વાર્તાની લોકપ્રિયતા જેટલી છે કે મધ્યકાળમાં વિશેષ વાર્તાઓ લખાય છે। કારણ કે વાર્તા સાહિત્ય પ્રકાર એવો છે જે નાના બાળકથી માંડી અબાલ વૃદ્ધ સુધીને એ પોતાના પસંદગીનો સાહિત્ય સ્વરૂપ છે। બીજો મુદ્દો છે વાર્તા સ્વરૂપના ઉદ્ભવ પરિબળો। બીજો મુદ્દો છે વાર્તા સ્વરૂપના ઉદ્ભવ પરિબળો। મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ વાત બહુ જરૂરી છે, એ આપણે જાણવું જ જોઈએ, તો જ આપણે ખ્યાલ આવે કે ભાઈ આ સ્વરૂપ કઈ રીતે આવ્યું છે ઉદ્ભવમાં। બાણ, બિલ્હણ, કાળિદાસ વગેરે સંસ્કૃત સાહિત્યના સર્જકોને રાજાશ્રય હતો અને પોતાના આશ્રયદાતાના મનોરંજન અર્થે તેઓ કથા રચતા। રાજાના ઠોઠ પુત્રોને જ્ઞાન આપવા વિષ્ણુ શર્માએ પંચતંત્ર રચ્યું હતું, એ તો સુવિદિત છે। આ સંસ્કૃત રાજ્યાશ્રયની પ્રણાલી મધ્યકાળના ગુજરાતી વાર્તાકારોમાં પણ છે। સામળ એના આશ્રયદાતા રખીદાસને ખુશ કરવા વાર્તા લખતો એમ એની ઘણી વાર્તાઓની અંતે એ જણાવે છે। આ પરથી સમજાય છે કે રાજાઓ અને ધનિકો પોતાના શોખને ખાતર મનોરંજન માટે કથા લેખકોને આશ્રય આપી તેમની પાસે કથાની રચના કરાવતા હતા। એટલે કે ભાઈ ઉદર એ શ્રમિકો ભરે અને કથા વાર્તા લેખકો કરે એટલે મનોરંજન અર્થે એ ચાલતું। કથા વાર્તાના ઉદ્ભવ પાછળનું બીજું પરિબળ એ હતું કે ધર્મકથાના ઉચ્ચ આદર્શો સામાન્ય જનતાને ભારે પડતા। રામનું એકપત્નીત્વ, કર્ણની ઉદારતા, યુધિષ્ઠિરની સત્યભાવના વગેરે આદર્શો પ્રજાને કઠિન લાગતા, એટલે ધર્મના વળગણ વિનાના મુક્ત મનોરંજનની અપેક્ષા પ્રજાને રહેતી, એટલે રામ જેવું જીવન જીવવું થોડુંક પ્રજાને અઘરું લાગતું। પ્રજાને પોતાના જેવા માનુષી એસણાઓ નબળાઈઓવાળા સંસારી દુનિયાના વસતા માણસમાં વધુ રસ હતો। એમને પોતે જેને પોતાના જેવા જ આત્મવત ગણીને એવા પાત્રોની કથાઓ જોઈતી હતી। મધ્યકાળમાં પ્રજાની આ માગ કથા વસ્તુ વાર્તાનું સાહિત્ય પૂછતું આથી ધર્મકથામાં જે નિષિદ્ધ હતું તે વાર્તામાં આવતું। આમ ધર્મકથા કરતાં જુદી જ ભાગ પાડતું વાતાવરણ, જુદા જ પાત્રો, પ્રસંગો
કથાવાર્તામાં આવતા. એ રીતે વાર્તાનો એક જોક પાર્થિવ તત્વો તરફ રહેતો. સાથે એ પણ એક સાચી વાત છે કે પદ્ય વાર્તા માત્ર મનોરંજન પાસે અટકતી નથી, મનોરંજન સાથે સંસારનું ડાપણ અને જ્ઞાન પણ વાર્તાએ સહજપણે ઉપલબ્ધ કરી આપ્યું છે. એ રીતે કાંતા સંમિત ઉપદેશનો યોગ સદાયો છે. એટલે ઉદ્ભવના પરિબળ આવો છે, લોકોની જે લાગણી હતી, કારણ કે ઉચ્ચ આદર્શો, રામ જેવું જીવન, એક પત્નિત્વ, કર્ણની ઉદારતા, આ લોકોને મગજમાં બેસતું નહીં. એને તો એવા પાત્રો જોઈતા કે જે પોતે સંઘર્ષ કરી રહ્યા છે, એવા પાત્રો આવે તો એમને ગમતા. એટલે એ રીતે ઉદ્ભવના મોટું પરિબળ સાબિત થયું છે. ત્રીજું છે પદ્ય વાર્તા સંજ્ઞા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ, રાસ, આખ્યાન નિશ્ચિત સ્વરૂપ સંજ્ઞા ધરાવે છે. એની સ્વરૂપ સંજ્ઞા પદ્ય વાર્તાની નથી. ખાસ ધ્યાન રાખજો, બીજા સ્વરૂપો જે સ્વરૂપ સંજ્ઞા ધરાવે છે એવી પદ્ય વાર્તાની નથી. એટલે કે પદ્ય વાર્તાના સ્વરૂપગત તત્વો સુનિશ્ચિત નથી. તેને કારણે આ પ્રકારની કૃતિઓ કથા, વાર્તા, ચૂપઈ તો ક્યારેક રાસ, પ્રબંધને નામે પણ ઓળખાયેલી જોવા મળે છે. સંસ્કૃતમાં કથા ગદ્ય પ્રકાર છે, પરંતુ મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય સવિશેષ પ્રમાણમાં પદ્યમાં મળે છે. સામળે આ સ્વરૂપમાં સફળતાપૂર્વક કામ કર્યું છે. અપવાદરૂપે માણિક્ય સુંદર સૂરીકૃત પૃથ્વીચંદ્ર ચરિત ગદ્યમાં રચાયેલી મળે છે. મોટાભાગની પદ્ય વાર્તાઓ સળંગ રચાય છે, પરંતુ અસાહિતની હંસાવલી અને ગણપતિની માધવ નલ કામકંદલા જેવી કૃતિઓ ખંડોમાં વિભિત છે. એટલે જે બીજા સ્વરૂપોની જેમ પદ્ય વાર્તાની સ્વરૂપ સંજ્ઞા આપણે મળતી નથી. ચોથો મુદ્દો છે વાર્તા વિશેષો, વસ્તુ, એની મૌલિકતા અને પ્રકારો. મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તાના મુખ્ય લક્ષણો સમજીએ તો પદ્યવર્ણના વિશેષો સમજાય. સૌ પ્રથમ પદ્ય વાર્તામાં વાર્તા છે, એટલે એનું કથા વસ્તુ હોય જ. હવે જ્યારે આપણે પદ્ય વાર્તાના વસ્તુ વિશે વાત કરતા હોઈએ ત્યારે એ વિગત અંકે કરી લેવી ઘટે કે પદ્ય વાર્તા કથા પરંપરાના ખભે ઊભી છે. એટલે તેમાં કથા વસ્તુની મૌલિકતા અને અનન્યતા જેવા ખ્યાલો અપ્રસ્તુત બને છે. અહીં વસ્તુની પસંદગી ઇતિહાસ, પુરાણ કે પૂર્વસૂરીઓના સાહિત્યમાંથી થાય છે, જેમ કે વેતાલ પચીસી, સુડા બહોતેરી, પંચતંત્ર વગેરે કથા સરિત સાગરના સાર સંક્ષેપો છે. મધ્યકાળમાં વાર્તા મુખ્યત્વે કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર છે. શ્રોતાને વાર્તા સાંભળીને યાદ રાખવાની હતી, મુદ્રણ નહોતું એટલે ફરી વાંચવા મળતી નહીં. તેથી અર્વાચીન વાર્તા જેમ ગમે ત્યાંથી શરૂ થાય છે તેમ મધ્યકાલીન વાર્તામાં શક્ય નહોતું. આ કારણે વાર્તા વસ્તુ આરંભથી અંત સુધી સીધી કથન શૈલીમાં રજૂ થતું. અમુક નગર હતું, તેનો અમુક રાજા હતો, તેને આવી પુત્રી હતી, એમ કથા વાર્તા વસ્તુની અભિવ્યક્તિ થતી. વળી આ રચનાઓમાં વસ્તુ યોજના અને વસ્તુ નિરૂપણનું માળખું સમાન રહેતું નથી, તેથી આ કથાનો એક વ્યક્તિ જુદી પડે એવા નિજી વ્યક્તિત્વવાળી અલગ તરી આવે એવી મૌલિકતાનો ગુણ ધરાવતી નથી. આ કથાઓની વસ્તુ સંકલના સાદી અને સરળ રૂપની રહી છે. કથા વસ્તુમાં પાત્રોના યાત્રા પ્રવાસ, દેશાટન, આડકથા અને દ્રષ્ટાંત કથાના સંયોજનથી વિષયાંતર થતું રહેતું. આ કથાઓનું વસ્તુ સીધી ગતિએ આગળ વધતું નથી, પરંતુ એનું આયોજન ખોખામાં ખોખું એમ ખોખું એ જાતનું બોક્સ
इन टाइपनू रह्यु छे। एटले कथामां कथा गूंथवानी पद्धति घणा सर्जकોએ अपनावी छे, सामलની મદદ મોહના એના નિર્દેશન રૂપ છે। અહીં કહે એવું છે કે કવિ એક વાત કહેતો હોય પણ કોઈ એવો શિખામણ આપવાની છે તો એ શિખામણ સચોટ આપવા માટે એક બીજી વાત અંદર ઉમેરે અને એ પૂરું થાય એટલે પાછા મૂળ વાત ઉપર લેખક આવી જતા એટલે કથાની અંદર કથા એવી વાત છે। પ્રેમ કથાઓની વિશેષતા એ છે કે એમાં નાયિકાઓ જ નાયક સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, વળી પ્રેમ સફળ બને તે માટે કાર્યશીલ પણ બને છે। આ પ્રેમ કથામાં પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ, પછી વિરહને અંતે મિલન, નક્કી છે એક ફોર્મેટ છે કે નાયક નાયિકા મળે એમાં નાયિકા જ શરૂઆત કરે, પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થાય બરોબર છે, પછી વિરહ આવે ને અંતે મિલન થાય, આ જાતનો ક્રમ નક્કી જ છે। સામલની મદન મોહના અને પદ્માવતી માધવકૃત રૂપ સુંદર કથા એના દ્રષ્ટાંતો છે, આપણે એના ઉદાહરણ પણ છે। આ પ્રેમ પ્રથાઓની ધ્યાનપાત્ર વિશેષતા એ છે કે એમાં પ્રણય ત્રિકોણ સર્જાતો નથી, નાયક નાયિકાના માર્ગમાં વિઘ્નરૂપ કાં તો માતા પિતા હોય છે કાં તો સામાજિક રૂઢિબંધન હોય છે, એમાં પ્રતિનાયક પણ નથી હોતો એટલે એવો કોઈ વિલન ટાઈપનું કોઈ પાત્ર અહીં હોતું નથી, ખાસ તો માતા પિતા એનો વિરોધ કરતા હોય છે અને છેલ્લે માતા પિતા એમને સ્વીકારી લેતા હોય છે, એની આખી વાત છે। પ્રેમ કથા પછી બીજો વિભાગ કૌતુક પ્રધાન અથવા અદ્ભુત કથાઓનો છે। બધી વિક્રમ વિષયક કથાઓ નંદબત્રીસી, ચંદન મલિયાગીરી, સદેવન સાવળિંગા વગેરે કૌતુક કથાઓ છે। આ કથાઓમાં આવતા ચમત્કારોને તપાસીએ તો બે ભાગ પડે, ચમત્કારો માત્ર સામાન્ય જનને આશ્ચર્ય પ્રમાણવા અને અદ્ભુત રસની સૃષ્ટિમાં વિહરવા માટે રજૂ થાય છે। નંદબત્રીસીમાં પ્રધાન પત્ની પોતાનું સતીત્વ સિદ્ધ કરવા અગ્નિ વગર બળે અને રાજા સજીવન થાય તે પ્રસંગે એનું સમર્થન કરે છે। વિક્રમ વેતાળ આપણે જાણીએ છીએ આખું ચમત્કારનું છે, એમાં ચમત્કાર જ છે બરાબર છે, એટલે ઓડિયન્સને કંઈક આવું અદ્ભુત થાય તો એમાં રસ વધારે પડે છે, એટલે સ્વાભાવિક છે કે એમાં ચમત્કારનું એક તત્વ પણ અંદર આવી ગયું છે, કૌતુક થવું જોઈએ એની વાત અહીં આપણે કરીએ છીએ। ત્યાર પછી પાંચમો મુદ્દો છે સંસ્કૃત પ્રાકૃત કથા સાહિત્યનો પ્રભાવ। આપણે જાણીએ છીએ કે વાર્તા સાહિત્યના ઘડતરમાં સંસ્કૃત અને પ્રાકૃત કથા સાહિત્ય તથા જૈન સાહિત્યનો પ્રબળ પ્રભાવ જોવા મળે છે। કાદંબરી, દશકુમારચરિત, પંચતંત્ર તથા કેટલાક જૈન રાસાઓની પણ સીધી અસર કથાઓ પર થઈ છે। તે ઉપરાંત સમકાલીન આખ્યાન સાહિત્ય પણ વાર્તા પર પ્રભાવ પાડતું અનુભવાયું છે। સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ ગ્રંથારમ ઈષ્ટદેવની સ્તુતિ વિના કરતા જ નથી, કોઈ પણ કામની શરૂઆત શુભ શરૂઆત ભગવાનની આરાધનાથી થાય એને વળગી રહે છે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ જ રીતે મધ્યકાલીન આખ્યાન રચનાઓ પણ મંગલાચરણ વિના આરંભાતી નથી, એટલે સંસ્કૃતનો પ્રભાવ છે કે જ્યારે કથા શરૂ થાય છે, આખ્યાન શરૂ થાય છે ત્યારે ગણપતિને કે સરસ્વતીને કે અંબાને જે લેખકના પોતાના કુળદેવ હોય એને યાદ કરી અને લેખક કથા માંડતો હોય છે। બીજો, આખ્યાનકારો જેમ આખ્યાન કથાને અંતે ફલશ્રુતિ આપતા એવી જ રીતે ફલશ્રુતિ કથાકારો પણ આપે છે, જેમ કે સામળ ઓખારણના અંતે, ઓખારણ વાંચે સાંભળે તો આખું વર્ષ તાવ ન આવે અને સાંસારિક દુઃખ ટળવાની ફલશ્રુતિ આપે છે, તો પદ્માવતીમાં તો એક કથા સાંભળનારને લક્ષ્મી મળશે એવી સ્પષ્ટ અહિત લાલચ આપે છે,
એટલે કથાકારો એ ફરશ્રુતિ અચૂક આપતા, તો જ આપણે જાણીએ છીએ કે સત્યનારાયણની કથા હોય અને જો ફરશ્રુતિ રૂપે મહાપ્રસાદ ના હોય તો કેટલા ભાવકો એ કથા સાંભળવા આવે. એટલે સ્વાભાવિક છે કે એ વખતે એવો તો મહાપ્રસાદ તો અપાતો નહીં, એટલે કલાક બે કલાક એ ભાવક જ્યારે રસથી એ વાર્તા કે આખ્યાન સાંભળતો હોય ત્યારે અંતે તો લેખકે એટલું તો કહેવું જ પડે કે વક્તાએ કે ભાઈ આ કથા જે સાંભળશે એ વાંચશે તો એને એકતરીયો તાવ નહીં આવે, એના જીવનમાં દુઃખ દૂર થશે, હે, અને લક્ષ્મીની કૃપા એના ઉપર રહેશે. એટલે એ રીતે એ સંસ્કૃત પ્રાકૃતમાં જે પ્રણાલી છે એ પ્રમાણે આખ્યાન પદ્ય વાર્તામાં પણ આપણા સર્જકો કથાકારો એનો ઉમેરો કરે છે એની વાત છે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો મુદ્દો છે સમકાલીન રંગો. મધ્યકાળમાં વાર્તા લોકપ્રિય બની એનું મહત્વનું કારણ એ છે કે વાર્તાએ સમકાલીન રંગો ઝીલ્યા છે. વાર્તાકાર એવી સૃષ્ટિ અને પાત્રો સર્જતો કે શ્રોતાઓને એ સૃષ્ટિ અને પાત્રો આત્મીય લાગતા, જાણે પોતાનું જ જીવન હોય એવું એમને લાગતું. રોજબરોજના સુખ દુઃખની ઘટનાઓ વાર્તાઓમાં ગૂંથાતી, સમાજમાં પ્રચલિત ઊંચ નીચના ભેદ, જ્ઞાતિના બંધન, વિવિધ વિધિઓ, રીત રિવાજો, સ્ત્રીઓની સ્થિતિ, ઈચ્છા વર્ણોચાલ, ગુજરાતનો પરદેશ સાથેનો વેપાર વણજ, એને કારણે પુરુષોનો લાંબા સમય સુધી પરદેશ નિવાસ, આ બધી જ પરિસ્થિતિઓ કથામાં જુદી જુદી રીતે અભિવ્યક્ત થઈ છે. એ વખતે લોકો જે જીવન જીવતા એ જીવનની જ ઘટનાઓ અહીં લેખક આપે છે. એટલે એ રીતે એ વાચકને કે કથા સાંભળનારને એ કર્ણપ્રિય લાગે અને એને એમ લાગે કે આ તો જાણે મારા જ જીવનની ઘટના છે. એ રીતે એ વાર્તામાં એ પોતાની જાતને ઇન્વોલ્વ કરી લે. એટલે એમ વાર્તાઓ સમકાલીન રંગો પૂરાયેલા છે. સામલની મદન મોહનામાં પ્રધાન પુત્ર સાથે રાજાની પુત્રીના લગ્ન કેવા વિઘ્નો પછી થાય છે એ ઊંચ નીચના ભેદનું દ્રષ્ટાંત છે. તો સ્ત્રીનો જરાક વાંક લાગતા સ્ત્રીનો સમાજમાંથી બહિષ્કાર થતો એનું દૃષ્ટાંત સામલની નંદભત્રીસીની વાર્તામાં છે. આપણે જાણીએ છીએ પદ્મિનીની વાર્તા આપણે ભણવાના છીએ કે રાજા નંદ ખાલી પદ્મિનીને ત્યાં આવે છે, બરોબર છે. પદ્મિની પોતાનું લાજ શીલ જાળવી શકે છે, છતાં પણ એના પતિને વહેમ આવે છે અને એને ઘરમાંથી કાઢી મૂકે છે અને એને પાછા એ સતીત્વ સાબિત કરી અને આવવું પડે છે. આવી ઘટનાઓ પણ છે. તત્કાલીન સમાજ વહેમો અને વિવિધ માન્યતાઓના ભાર નીચે જીવતો એની અસર પણ કથા સાહિત્યમાં ઝીલાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળનું જીવન જ એવું છે, સતત વહેમ. એવું કહેવાય કે દીવો પવનથી પણ ઓલવાઈ જાય તો માણસ ડરતો કે ભૂત આવ્યું કે પ્રીત આવ્યું. આવું આવી માન્યતાઓ, આમ ના કરાય, આમ કરાય, આમ ના કરાય, બરોબર છે. એના એ બધી જ અસરો એ આ કથા સાહિત્યમાં ઝીલાય છે. એટલે તો કથા સાહિત્યમાં એ વખતે જે જીવન જીવાતું એના સમકાલીન રંગો આપણે જોવા મળે છે. મદન મોહનાના નગરનો ત્યાગ કરીને નીકળે ત્યાં સામળે શુકનોની યાદી આપી છે. એ જ શુકન અપશુકન આપણે પણ આજે માનીએ છીએ. ક્યાંક બહાર ગયા હોઈએ અને બિલાડી આડ પડે તો તરત આપણે રોકાઈ જઈએ છીએ કે ભાઈ બિલાડી આડી પડી છે, જવાય નહીં, સારા કામ થાય નહીં. આ એક માન્યતાઓ છે, બાકી એવું કશું હોતું નથી. સામળ તો આખી યાદી આપે છે. એ જ રીતે નંદભત્રીસીમાં પ્રધાન સારો દિવસ જોઈને ઘોડા ખરીદવા જવાની વાત મૂકે છે. જ્યારે નંદ રાજા વેલોચનને કહે છે કે તમે તાત્કાલિક જાઓ કચ્છમાં અને ઘોડા ખરીદી લાવો, ત્યારે વેલોચન કહે છે કે મહારાજ બે દિવસ પછી સારું મુહૂર્ત છે તો સારું, બરોબર છે. અહીં પણ એ વાત નીકળે છે. પ્રસ્તુત બંને પ્રસંગો એના નિદર્શનો છે. એ જ રીતે વાર્તાઓમાં ક્યારેક તુચ્છકારથી પ્રયોજાયેલી ભાષા પણ તત્કાલીન સમાજનું જ અસરનું પરિણામ છે.
એટલે ઘણી વાર કોઈ પાત્ર તુચ્છકારથી બોલે તો એ વખતે પણ એ ચલણ છે એ આપણે જાણીએ છીએ. સાતમો મુદ્દો છે વાર્તાની પાત્ર સૃષ્ટિ. પદ્ય વાર્તાની પાત્ર સૃષ્ટિ અનોખી છે. આખ્યાનની જેમ અહીં મનુષ્યની સાથે દેવ દેવી પાત્ર તરીકે આવે છે. એકલા મનુષ્ય નથી, ભગવાન પણ પાત્ર રૂપે આવે છે. સામલકૃત નંદવત ઋષિમાં સૂર્યદેવ પોતે જ પ્રધાન પત્નીને બાળે છે અને પરમાત્મા સ્વયં આવી રાજાને સજીવન કરે છે. બરાબર છે, ભગવાનનું પાત્ર છે કે પોતે જ એ પદ્મિનીને બાળે અને રાજાના જ્યાં કાષ્ઠ હતા એ કાષ્ઠ ખોદી ભેગા કરી અને ભગવાન જ સંજીવીની છાંટી અને એને જીવતા કરે છે. આવી વાતો પણ એટલે ભગવાનનું પાત્ર પણ છે. વૈતાળ 25મી 22મી વાર્તામાં ચાર સ્ત્રીઓ મનગમતા વર મેળવવા વિષ્ણુને પાડતે છે અને વિષ્ણુ તેમને મનગમતા વર આપે છે. આખ્યાનોમાં જ્યારે પાત્ર મુશ્કેલીમાં આવી પડે ત્યારે એને ઈશ્વરી મદદ મળતી એવી જ રીતે વાર્તાના પાત્રોને અણીને સમયે ઈશ્વરી મદદ મળે. આપણે જાણીએ છીએ કે આપણે પણ કંઈ પણ દુઃખ પડે તો આપણે સીધા ભગવાનના આશરે જઈએ છીએ. તો વાર્તાઓમાં પણ એ રીતે છે કે કોઈ પાત્રને કંઈ દુઃખ પડે તો તરત જ ઈશ્વરી મદદ મળી રહે એ રીતના પાત્રોના વર્ણન થયેલા છે. નંદપત્રીસીમાં પ્રધાન પત્ની પોતાના સતીત્વને સિદ્ધ કરવા માટે મૂંઝાય છે ત્યારે સૂર્ય અને બીજા દેવો નંદને જીવતો કરે છે. ઉપરાંત માનવીથી ઉચ્ચતર અપાર્થિવ સત્વ સિદ્ધો જોગણીઓ વેતાલ હરસિદ્ધિ માતા તથા પોપટ નાગ હંસ વગેરે પણ વાર્તાઓના પાત્રો બનીને આવે છે. આપણે નંદવત્રીસીમાં જોઈશું પદ્મિનીને પાળેલો એક પોપટ છે. બરોબર છે, એ પદ્મિનીના શીલના રક્ષણ માટે બહુ ઉત્તમ કાર્ય કરે છે એટલે એ પણ પાત્ર થઈને આવે છે. એટલે વાર્તા સૃષ્ટિમાં માનવ પાત્રો અત્યંત જીવન લાગે અને ઉચ્ચ આદર્શ તરીકે આપણે એમને સ્થાપી શકીએ તેવા સાહસ સુરા અને બુદ્ધિશાળી આલેખાયા છે. એમાં સામલની 36મી વાર્તામાળાનું વિક્રમનું પાત્ર આજે પણ એટલું જ આકર્ષણ જમાવે છે. વાર્તા સૃષ્ટિમાં સ્ત્રી પાત્રોની નોંધ જુદી લેવી જોઈએ. વાર્તા સૃષ્ટિમાં સ્ત્રીઓના બે વર્ગમાં પાત્રો વહેંચી શકાય. એક એવા સ્ત્રી પાત્રો જે નિનાંત અધમ છે, કુટિલ છે, તેઓ સ્વાર્થ માટે પતિનું ખૂન પણ સહેલાઈથી કરે છે. સામલની પંચદંડની વાર્તામાં શ્યામકુંવરનું પાત્ર એનું નિદર્શન છે, જે પોતાની મનગમતી વસ્તુ મેળવવા માતાને પોતાના પતિનો ભોગ આપે છે. બીજા વર્ગની સ્ત્રીઓ જે પુરુષ કરતાં વિશેષ ચતુર બુદ્ધિશાળી સાહસિક ધીર પતિપરાયણ ચિત્રાય છે. એક વર્ગની સ્ત્રીઓ ઉલટા છે, કુલી. બરોબર છે, જે સ્વાર્થી છે, એ કોઈનું પણ અહિત કરતાં વિચારતી નથી. તો બીજા વર્ગની જે સ્ત્રીઓ છે એ પુરુષ કરતાં હોશિયાર છે, બુદ્ધિવાળી છે, સાહસવાળી છે, ધીર છે, પતિપરાયણ છે. આ જે રચનાઓમાં સ્ત્રી પાત્ર ઉત્તમ દર્શાવાયું છે ત્યાં વાર્તાના બધા જ બનાવો સ્ત્રીને જ કેન્દ્ર કરીને યોજાયા છે. એટલે મહત્વના નિર્ણય કરવાના હોય ત્યાં સ્ત્રી જ તેના મુખ્ય ભાગ ભજવે છે. એવી રચનાઓમાં પુરુષ પાત્રો નિષ્ક્રિય લાગે છે. સામલની મદન મોહના એનું દ્રષ્ટાંત છે. અહીં મદન કરતાં મોહના વધુ પરાક્રમી દર્શાવી છે. આમ સ્ત્રી પાત્ર સૃષ્ટિ વૈવિધ્યસભર રહે છે. આપણે જાણીએ છીએ કે વાર્તામાં જે પાત્ર સૃષ્ટિ છે એ પુરુષ અને સ્ત્રી તો છે જ, સાથે દેવ છે, દેવી છે, નાગ છે, પંખી છે, પોપટ જેવો પક્ષી પણ છે. જે બોલ માનવ બોલી બોલતા હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સાંભળનારને એ નવાઈ લાગે અને એ વાર્તામાં ધ્યાન દઈ અને રસ લઈ શકે અને આનંદ પ્રાપ્તિ કરી અને ઘરે જઈ શકે.
विद्यार्थी मित्रों, तो आ सात मुद्दा आपणे आ ऑनलाइन शिक्षणमां पहेला लईए छीए, बाकीना बीजो वीडियो बनावीशुं, कारण के वीडियो मोटो थशे तो तकलीफ पड़शे, एटले फरी एक वार हूँ रिपीट करी दऊं तमने कि भाई कया सात मुद्दा आपणे लीधा हता, तो तमने थोड़ूक ताजू थाय एटला माटे पहेलुं आपणे जोईए के लोक वार्ता अने लोकप्रियता केम छे। આપણે જાણીએ છીએ વાર્તા માનવ માત્રનો પ્રિય સાહિત્ય પ્રકાર છે, આજે પણ દરેકને વાર્તા લખવી વાંચવી ગમે છે, વાર્તાનું સાહિત્ય અખૂટ છે। આજે પણ આપણે આધુનિક યુગમાં પણ સૌથી વધારે વંચાતો કોઈ પ્રકાર હોતો વાર્તા છે, અને મધ્યકાળમાં આપણે જોયું કે મનોરંજન માટે એવું કોઈ સાધન તો ઉપલબ્ધ હતું નહીં, ચલચિત્રો કે નાટકો હતા નહીં, એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ વખતે આ કથાઓ જ હતી, અને એ કથાઓથી જ લોકો મનોરંજન મેળવતા। ત્યાર પછી ઉદ્ભવ કઈ રીતે, તો એ જોયું કે ભાઈ આપણે જાણીએ છીએ કે પહેલાંના વખતમાં કોઈ લેખક હોય એને કોઈ આશ્રયદાતા આશ્રય આપતો, અને એ શ્રમિક એ શ્રીમંતો પોતાના મનોરંજન અર્થે એ સાહિત્ય સ્વરૂપ કરાવતા એની વાત કરી। સંસ્કૃતમાં રાજ્યશ્રેણી પ્રણાલી છે, આપણે જાણી મધ્યકાળમાં પણ આપણે સામલનું ઉદાહરણ લીધું કે રખીદાસે સામલનો આશ્રય આપ્યો હતો અને સાહિત્ય સર્જન કરાવ્યું હતું। અને બીજું કે ભાઈ એ વખતે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રજાને રામ જેવું જીવન જીવવાના આદર્શો થોડા અઘરા પડતા, એમણે તો એવી વાર્તા જોઈતી કે પોતે જે જીવન જીવે છે એવું વાર્તામાં પણ આવવું જોઈએ। એટલે આવા બધા પરિબળો એ વાર્તાના સ્વરૂપને ઉદ્ભવ કરાવ્યો છે એવું માનવામાં આવે છે। સંજ્ઞા આપણે જોઈએ કે બીજા સાહિત્ય સ્વરૂપો જે છે કે રાસ, પ્રબંધ, એને એમાં ચુપાઈ, કથા, વાર્તા, બરાબર છે, એની સ્વરૂપ સંજ્ઞા છે, પણ પદ્ય વાર્તામાં સ્વરૂપ સંજ્ઞા નથી એ આપણે જાણ્યું છે। છતાં સામળે આ સ્વરૂપનું સફળતાપૂર્વક કામ કર્યું છે એ આપણે જાણીએ છીએ। ખાસ કરીને વાર્તા મુખ્યત્વે કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર છે। કથાઓનું વસ્તુ સીધી ગતિએ આગળ વધતું નથી, કથાઓમાં કથા ગૂંચાય, એક કથામાં બીજી કથા ચાલે। મદન મોહના એનું ઉદાહરણ છે, લગભગ 8 કથાઓ પેટા કથાઓ મદન મોહનામાં ઉમેરાય છે। પ્રેમ કથા પણ એક જ દરેડમાં છે, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થાય, પછી વિરહ આવે અને છેલ્લે મિલન થાય। એટલે એની સાથે બીજો એક ભાગ છે કૌતુક પ્રધાન કથાઓ, એટલે અદ્ભુત રસની કથાઓ, એમાં નંદભત્રીસી, ચંદન મલિયાગીરીની વાત કરી, સદેવંત સાવળિંગની પણ આપણે વાત કરી છે। એ જ રીતે સંસ્કૃત પ્રાકૃત કથા સાહિત્યનો પ્રભાવ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્ય અને પ્રાકૃત કથા સાહિત્યનો અને જૈન સાહિત્યનો પ્રબળ પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર પડ્યો છે। સંસ્કૃતમાં પણ ઈષ્ટદેવની સ્તુતિથી કાર્યની કે લેખનની શરૂઆત થાય છે, કથાની શરૂઆત થાય છે, તો આખ્યાનમાં પણ મંગળાચરણથી કથાનો આરંભ થાય છે। અંતમાં કથાકારો ફળશ્રુતિ આપે છે, ઉખારણમાં પણ સાંભળે ફળશ્રુતિ આપી કે વાંચે સાંભળે તો તાવ ના આવે, દુઃખ ટળવાની ફળશ્રુતિ એ આપે છે। પદ્માવતીમાં પણ સાંભળનારને લક્ષ્મી મળશે એની વાત કરી છે, કે એવી એક લાલચ પણ આપે છે। સમકાલીન રંગો, એ વખતે જીવન જે જીવાતું એ જ જાણે કથાકાર કથા કરતો હોય, ત્યારે જ્યારે લોકો સાંભળતા હોય ત્યારે એમને એમ લાગે કે આ નાયક કે નાયિકાને જે દુઃખ પડે છે એ અમારું જ દુઃખ છે, એટલે એમને એ દુઃખ પોતાનું લાગે, એટલે કથામાં એ પૂરેપૂરા પુરાવી જતા અને એ કથાઓ એમને ગમતી। મદન મોહનામાં આપણે જાણીએ છીએ, હે, પ્રધાન પુત્ર સાથે રાજાની પુત્રીના લગ્નમાં વિઘ્ન આવે, હે, ગૃહત્યાગ કરવો પડે, અંતે મિલન થાય, બરાબર છે, વહેમ અંધશ્રદ્ધાઓ નીચે માણસ જીવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ વખતના સમકાલીન રંગો કે આપણું જે જીવન જીવાય છે એવું લાગે, એટલે એને વધારે ગમતું। પાત્ર સૃષ્ટિની વાત કરી, અવનવા દેવ દેવી, હે, માનવ, સ્ત્રી પુરુષ, નાગ, પોપટ આવા પાત્રો આવતા, અને લોકોને એ પાત્રો નિરૂપણથી એ મનુષ્ય બોલી બોલતા, બરાબર છે। નંદભત્રીસેમાં આપણે પોપટની વાત કરી કે મનુષ્ય બોલી બોલતો, એ લોકોને એ ગમતું, એટલે એ રીતે પણ વાર્તાની પાત્ર સૃષ્ટિ એ આજે પણ વિક્રમ જેવા પાત્રો લોકકંઠે છે, લોકો આજે પણ વિક્રમના પાત્રને યાદ કરે છે,
આ રીતે સાત મુદ્દાઓની વાત આપણે કરી છે. આગળના મુદ્દાઓની વાત બીજા ઓનલાઈન વિડીયોમાં આપણે કરીશું.